હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. કાવ્ય પાંચ રામબાણ ગુજરાતી વિષયમાં આપનું સ્વાગત છે. આજે હું ધના ભગતનું કાવ્ય જે છે રામબાણ એ વિશે વાત કરીશ. તો રામબાણ એટલે શું? આપણને પ્રશ્ન થાય કે રામબાણ એટલે શું. તો રામબાણ છે એ ભગવાન રામ અથવા કૃષ્ણ જેની પણ ભક્તિ ભક્તજનો કરે છે તો ઈશ્વર છે એ એની પરીક્ષા લે છે, કસોટી કરે છે. અને કસોટીનું બાણ છે એ ભક્તને લાગે છે, એટલે કે એણે અમુક કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, કસોટી પાસ કરવી પડે છે, એને કહેવાય રામબાણ. આમ તો રામબાણ એટલે ભગવાનની ભક્તિ, પણ જે ભક્ત છે એ ભગવાનની નજીક જાય છે ત્યારે ભગવાન એને ચકાસે છે, એની કસોટી કરે છે કે આ મારો ભક્ત સાચો છે કે નહીં. કેમ કે પેલા મોતી હોય ને, મોતી એની કસોટી કરવામાં આવે અને એને એરણનો ઘા આપવામાં આવે. જો મોતી કાચું હોય અથવા તો ફટક્યું હોય, સાચું મોતી ન હોય, તો એરણનો ઘા લાગતા મોતી ફાટી જાય છે, તૂટી જાય છે. એમ ભગવાન પણ એરણનો ઘા મીન્સ કે રામબાણ એટલે કે કસોટી કરે છે, અને એ કસોટીનો ઘા લાગવાથી જો સાચો ભક્ત હોય એ તૂટી ન જાય. તૂટી ન જાય એટલે કે ભક્તિ છોડી ન દે, પરંતુ ભગવાનની ભક્તિ નિરંતર કર્યા કરે. ત્યારે એની કસોટી થતાં એ સાચું મોતી છે કે ખોટું એ પરખાય છે. એટલે ભગવાન એમ પારખવા માટે થઈને કસોટી કરે છે, રામબાણ આપે છે. અને જે ભક્તજન સદભાગી હોય એને આવું રામબાણ મળે છે, કારણ કે ભક્ત છે એ ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે. એટલે ભગવાન એને દુઃખી કરવા માગતા નથી, પણ એની કસોટી કરવા માગે છે અને એને ખૂબ પ્રિય હોય છે, પછી એને સારું ફળ પણ આપે છે. એટલે અહીંયા રામબાણ કાવ્યની અંદર ભક્તોની વાત કરવામાં આવી છે. આપણા ગુજરાતીના ઇતિહાસમાં, ગુજરાતીની કવિતાઓમાં, આપણા ગુજરાતી સાહિત્યમાં આવા ઘણા બધા ભક્તો થઈ ગયા છે કે જેની વાત છે એ આ કાવ્યમાં ધના ભગતે કરી છે. તો ભાઈ, કોને ખબર પડે કે રામબાણ એટલે શું? તો ધના ભગત કહે છે કે જેને વાગ્યા હોય એ જાણે. વાત પણ સાચી છે, જેને વાગ્યા હોય એને જ ખબર પડે કે રામબાણ કેવા હોય. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. જેને ભગવાનના બાણ વાગ્યા હોય, ભગવાનની ભક્તિરૂપી બાણ વાગ્યા હોય એ જ જાણે કે રામબાણ શું છે. જેને પ્રભુના બાણ વાગ્યા હોય એને જ ખબર પડે કે રામબાણ શું વસ્તુ છે. ઓલ્યા મૂર્ખ મનમાં શું આણે. અને પેલા મૂર્ખ લોકો હોય એ તો ભક્તોની હસી કરતા હોય છે, એટલે એ લોકો મનમાં શું જાણે કે રામબાણ કોને કહેવાય, અથવા તો ભગવાનની ભક્તિથી શું આનંદ મળે. એ તો સાચો ભક્ત હોય એને જ ખબર હોય, એટલે કે રામબાણ વાગ્યા હોય તે જાણે. ઓલ્યા મૂર્ખ મનમાં શું આણે. જે મૂર્ખ લોકો હોય એ મનમાં શું સમજે, એ રામબાણમાં શું સમજે, એને ભક્તિને શું લેવા દેવા હોય. જે ખરેખર ભગવાનનો ભક્ત હોય એને ભગવાનનું નામ લેવાથી આનંદ પ્રાપ્ત થાય છે, એમાં એકદમ રહત રહે છે, ભગવાનની ભક્તિમાં લીન બની જાય છે અને એ આનંદ પ્રાપ્ત કરે છે. એક બીજું એક એવું કાવ્ય પણ છે, એની એક પંક્તિ કહીશ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પહેલું મસ્તક મૂકી પછી વળતી લેવું નામ જોને. એમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. તો માહી પડ્યા તે મહાસુખ માણે. હરિનો માર્ગ કેવો છે? તો કે શુરાનો છે, કાયર લોકોનું કામ નથી. ભગવાન થોડી ઘણી કસોટી કરે ત્યાં એ મૂકીને ભાગી જાય તો એને કાયર કયા છે એવા ભક્તને, પણ હરિનો માર્ગ છે એ શુરવીરનો માર્ગ છે, કાયરનું એમાં કંઈ કામ
નથી, કારણ કે એણે મસ્તક મૂકવાની તૈયારી રાખવી પડે. પહેલું મસ્તક મૂકી પછી વળતી લેવું નામ જોને, એટલે એણે જરૂર પડે તો પોતાનું મસ્તક મૂકવાની પણ તૈયારી રાખવી પડે, એવો હરિનો માર્ગ છે. પણ એમાં જે પડ્યા હોય, ભગવાનની ભક્તિમાં જે લીન બની ગયા હોય, એને મહાસુખ હોય, એના અંતરના આત્માને ખૂબ જ સુખ હોય છે, એ મહાસુખ માણે છે. અને બહારના લોકો જે જોવાવાળા હોય છે એ દાઝે છે, એટલે કે દેખણહારા દાઝે જોને. તો અહીંયા પણ ધના ભગત એવું કહ્યું છે કે ઓલા મૂરખ મનમાં શું જાણે, હરિના બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. હવે કોને કોને વાગ્યા છે અને ભગવાને કોની કોની કેવી કેવી કસોટી કરી છે એની આ વાત આગળ બીજી પંક્તિમાં કરતા કવિ કહે છે કે કોને કોને વાગ્યા હરિના બાણ. આપણા સાહિત્યમાં આ વાત ખૂબ જ સુંદર વાર્તાઓ દ્રષ્ટાંતો દ્વારા રજૂ થઈ છે, બધા જાણતા જ હોય છે. ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા, ધ્રુવ અને પ્રહલાદની વાત તો બધાને ખબર છે કે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા ઠેકાણે. ધ્રુવ અને પ્રહલાદ બંને નાના બાળકો હતા અને બંને બાલ્યાવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરતા હતા. ધ્રુવને એની અપર માએ અપમાન કરીને જાકારો દીધો કે રાજાના ખોડામાં તું નહીં બેસી શકે, મારું સંતાન જ બેસી શકશે, મારો પુત્ર જ બેસી શકશે. એટલે ધ્રુવ છે ઉતનપાદ રાજાનો પુત્ર હોય છે અને એની અપર માં છે એ એને માં ખોડામાં બેસવા દેતી નથી. પરિણામે ધ્રુવ સાવ બાળક હોય છે તો પણ જંગલમાં જઈને તપ કરે છે, ભગવાન એની કેટલી બધી પરીક્ષા કરે છે, અંતે ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ધ્રુવને લાગ્યા, પ્રહલાદની તો બધાને ખબર છે, હિરણ્યકશિપુનો પુત્ર હતો અને હિરણ્યકશિપુ રાક્ષસ હતો અને પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તો એ હંમેશા ભગવાન વિષ્ણુનું નામ લેતો હતો, સ્મરણ કરતો હતો, હરિને ભજતો હતો, તો એને પસંદ નહોતું. પરિણામે પ્રહલાદને મારવા માટે પણ એના પિતાએ હિરણ્યકશિપુએ અનેક પ્રયત્નો કર્યા, પણ દરેક વખતે ભગવાન વિષ્ણુએ એમને બચાવ્યા, પ્રહલાદને બચાવ્યા. અને અંતે આપણને ખ્યાલ છે કે ભગવાન ઋષિ રૂપ ધરીને આવ્યા અને એણે હિરણ્યકશિપુને મારી નાખ્યો અને પ્રહલાદને ઉગારી લીધા. તો આ રીતે ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા, તે તો ઠરીને બેઠા ઠેકાણે. પછી એ બંને ના બાળપણમાં ભક્ત થઈ ગયા અને સમાજમાં, ઇતિહાસમાં, સાહિત્યમાં એનું નામ અમર થઈ ગયું. ઠરીને બેઠા ઠેકાણે એટલે કે એનું નામ અમર થઈ ગયું. આજે પણ લોકો એનું ઉદાહરણ આપે છે, ધ્રુવ અને પ્રહલાદની ભક્તિનું. એટલે આવો પ્રભાવ છે ભક્તિનો, અથવા તો આવું ફળ મળે છે ભક્તિનું કે જે ઇતિહાસમાં અમર બની જાય છે. તો પછીની પંક્તિમાં ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. હવે સુખદેવજી જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે જ એને આત્મજ્ઞાન થઈ ગયું અને જન્મતા વેદ એ સંન્યાસી થઈ ગયા. આ વાત આપણું વેદ વચન પ્રમાણ આપે છે. વ્યાસના પુત્ર હતા સુખદેવજી અને ગર્ભવાસમાં જ એને આત્મજ્ઞાન થયું અને એ જન્મતા વેદ જ સંન્યાસી હતા, સંન્યાસી બની ગયા. તો મહાન સંન્યાસી સુખદેવજી કે જેમણે પહેલી ભાગવત સપ્તાહનું પઠન કર્યું, વાંચન કર્યું, પહેલી ભાગવત સપ્તાહ એમણે પરીક્ષિતને સંભળાવી, રાજા પરીક્ષિતને સુખદેવજીએ સંભળાવી, તો સાવ બાલ્યાવસ્થામાં એ કથા એમણે કરેલી, તો ગર્ભવાસમાં જ, માતાના ગર્ભમાં જ એમને આત્મજ્ઞાન થઈ ગયું. તો એનું કારણ શું? તો એ ભગવાનના ભક્ત હતા અને ભગવાનની એના પર કૃપા હતી. જે જે વ્યક્તિ ભગવાનના ભક્ત હોય એની ઉપર, ભક્ત ઉપર ભગવાનની ખૂબ જ કૃપા હોય છે. અલબત્ત એ કસોટી કરે છે, રામબાણ લાગે છે એને, પણ ભગવાનના ભક્તો હંમેશા અમર બની જાય છે
આપણી સંસ્કૃતિમાં, આપણા ઇતિહાસમાં, ભારતીય ઇતિહાસમાં, આપણા સાહિત્યમાં આવા અનેક અસંખ્ય ઉદાહરણો છે કે જે ભક્ત હોય અને ભગવાનની ભક્તિ કરી હોય એમના જીવનમાં દુઃખ, સંકટ, મુશ્કેલી અપાર આવી હોય, પરંતુ અંતે ભગવાને એને ઉગારી લીધા હોય અને એ ઇતિહાસમાં અમર બની ગયા હોય. તો અહીંયા સુખદેવજી પણ માતાના ગર્ભમાંથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આવે છે અને આ વાત છે એનું વેદ વચન પ્રમાણ આપે છે, એટલે કે એમાં કોઈ શંકા નથી. આ એકદમ સત્ય ઘટના છે, સત્ય હકીકત છે. તો ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી આ ત્રણેય બાલ્યાવસ્થામાં ભગવાનના પ્રિય ભક્તો બની ગયા અને અમર બની ગયા. એટલે રામ બાણ વાગ્યા હોય તે જાણે, બીજાને ખબર પડે નહીં. જે સંસારી જીવ હોય, સંસારમાં રચ્યા પચ્યા રહેતા હોય, એને તો ભગવાનનું નામ યાદ પણ ન આવે. આખો દિવસ એનો દિવસ છે એ માયાજાળમાં વીતે. જ્યારે ભગવાનના ભક્ત છે એ પોતાનું સંપૂર્ણ દિવસ રાત ભગવાનનું ભજન કરતા હોય છે. આગળનું ઉદાહરણ છે, મોરધ્વજ રાજાના મન હરી લેવા હરિ આવ્યા એટાણે, કાશીએ જઈને કરવત મેલાવ્યા પત્ની પુત્ર બેઉ તાણે. હવે મોરધ્વજ રાજા, એક રાજા હોય છે એનું નામ મોરધ્વજ અથવા મયુરધ્વજ પણ એને કહેવામાં આવે છે. તો ભગવાન એની કસોટી કરવા આવ્યા, એનું મન હરી લેવા માટે આવ્યા અને આવીને એણે કહ્યું કે મને તારું જમણું અંગ આપી દે, જમણું અંગ છે એ મને આપી દે. તો એ મોરધ્વજ રાજાએ, મયુરધ્વજ રાજાએ જરા પણ વિચાર કર્યા વગર કાશી જઈ અને પોતાના મસ્તક ઉપર કરવત મૂકી અને કરવત ચલાવતા હતા, પણ એની પત્ની અને એનો પુત્ર એ બંને કરવત લઈ લેતા હતા, એની પાસેથી તાણી લેતા હતા. તો પણ મોરધ્વજ રાજા છે, મયુરધ્વજ રાજા છે, એ ભગવાનને પોતાનું જમણું અંગ આપી દેવા માટે એ કરવત એણે મસ્તક ઉપર ચલાવી અને અંતે ભગવાન પ્રસન્ન થયા અને ઇતિહાસમાં પણ એ પણ અમર ભક્ત બની ગયા. તો આ રામરસ છે એ જેણે ચાખ્યો હોય તે જાણે. અમરીશ રાજાને પણ ભક્તિ છે એ પહેલેથી જ હતી. જનક રાજા પણ મહાન ભક્ત હતા. જનક રાજાનું નામ તો ભગવદ્ ગીતામાં મોટા ત્યાગી તરીકે છે, મહાન ત્યાગી તરીકે છે. એટલે આ જે ભક્તો થઈ ગયા એ અમર બની ગયા. એટલે આ રીતે મયુરધ્વજ રાજાની કસોટી ભલે ભગવાને કરી, પણ એ પણ અમર થઈ ગયા અને એને અંતે પ્રસન્ન થયા. આપણને ખબર છે કે જેવું મયુરધ્વજ રાજાના જીવનમાં બન્યું એવું હરિશ્ચંદ્રના જીવનમાં પણ બન્યું હતું. હરિશ્ચંદ્રની કસોટી પણ થઈ હતી અને એના પુત્રને અને પત્નીને વેચી નાખવા પડેલા, આખું રાજ્ય વેચી નાખવું પડેલું અને દાન દઈ દીધું હતું હરિશ્ચંદ્ર રાજાએ અલબત્ત. પણ અંતે તો એ સત્યનો વિજય થયો અને ભગવાન પ્રસન્ન થાય છે. તો અહીંયા મયુરધ્વજ રાજાને પણ એવું જ બને છે. જે ભક્ત હોય એને હંમેશા ભગવાન સહાય કરે છે. ભક્ત છે એ મુશ્કેલીમાં આવે છે, કસોટી થવાથી એના ઉપર આપત્તિ આવે છે, પણ આપત્તિમાંથી હંમેશા ભગવાન એને ઉગારી લે છે, સહાય કરે છે. ત્યાર પછી મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડગ લઈ તાણે. હવે મીરાબાઈનો ઇતિહાસ પણ આપણે બધા જ જાણીએ છીએ કે મેવાડની મહારાણી મીરાબાઈ, મેવાડના રાજા ભોજની સાથે એમનું લગ્ન થયેલું હતું. 1516માં મીરાબાઈનું લગ્ન થયું હતું. આમ તો મીરા અને નરસિંહ એક જ સમકાલીન છે, એક સમયના છે, 15મી શતાબ્દીમાં બંને થઈ ગયા. તો મીરાબાઈએ રાજા ભોજ સાથે એમનું મેવાડમાં લગ્ન થયું હતું, પણ સાસરે આવ્યા ત્યારે જ કૃષ્ણ ભક્તિમાં એ લીન હતા. કૃષ્ણની મૂર્તિ એ પોતાની સાથે લઈને આવેલા.
તો આ વાતની ખબર રાજા ભોજને હતી. રાજા ભોજ સ્વભાવે ખૂબ સારા હતા અને એણે મીરાબાઈને મહેલમાં જ મંદિર બાંધી આપ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણનું, અને ભક્તિ કરવા માટે મહેલમાં જ મંદિર બાંધી આપેલું હતું. એટલે મીરાબાઈને કોઈ મુશ્કેલી નહોતી, એ કૃષ્ણની ભક્તિ પૂજા પાઠ બધું કરતા હતા. પણ જ્યારે રાજા ભોજનું લડાઈમાં મૃત્યુ થયું ત્યાર પછી મીરાબાઈના જીવનમાં એક પછી એક અનેક કઠિનાઈઓ મુશ્કેલીઓ આવતી ગઈ. પણ કૃષ્ણ દીવાની મીરા છે એ બધી જ મુશ્કેલીઓમાંથી પાર પડી ગયા. મીરાબાઈનો દિયર રાણોજી છે એ સારો નહોતો, એટલે એણે મીરાબાઈને ખૂબ પરેશાન કર્યા. ખડગ લઈને મારવા દોડ્યો, ઝેરનો પ્યાલો પણ એમણે મીરાબાઈને આપ્યો કે કૃષ્ણ ભક્તિ જો તારે સાચી હોય, કૃષ્ણ છે એ તારા સાચા ભગવાન હોય તો એ તારી રક્ષા કરશે, આ ઝેરનો પ્યાલો તું પી જા. અને ખરેખર મીરાબાઈ હસતા મુખે ઝેરનો પ્યાલો પી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમની રક્ષા કરે છે. એની જ વાત અહીંયા છે કે મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડક તાણે ઝેરના પ્યાલા ગિરધરલાલે અમૃત કર્યા એવે ટાણે. હવે જ્યારે રાણોજી ગુસ્સે થયો, એણે ના પાડી કે સાધુ સંતો મહેલમાં ન આવવા જોઈએ. સાધુ સંતો મહેલમાં આવતા અને મીરાબાઈ કૃષ્ણના ભજનો ગાતા, સત્સંગ કરતા, એ રાણાને પસંદ નહોતું. જ્યાં સુધી એમના પતિ જીવતા હતા ત્યાં સુધી મીરાબાઈને કંઈ મુશ્કેલી નહોતી. પણ એમના પતિનું અવસાન થયા પછી 1521 પછી મીરાબાઈને રાણાએ એના દિયરે ખૂબ પરેશાન કર્યા અને એણે કહ્યું કે કોઈ સાધુ સંતો મહેલમાં આવવા ન જોઈએ, આવા ધતિંગ વેળા મને પસંદ નથી, એમ રાણાએ કહ્યું. અને રાણાએ ખડગ લઈને મારવા દોડ્યો, પછી ઝેરનો પ્યાલો આપ્યો, એ મીરાબાઈ પી ગયા અને ભગવાન ગિરધર ગોપાલે એમને અમૃત બનાવી દીધું, મીરાબાઈની રક્ષા કરી. એટલે તો મીરાબાઈ પોતે નાચીને ગાતા, કૃષ્ણના પદો છે એ નાચીને ગાતા. એટલે તો એમણે કહ્યું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. ત્યાર પછી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે. નરસિંહ અને મીરા બંને કૃષ્ણ ભક્ત છે, ખાલી કૃષ્ણ ભક્ત નહીં અનન્ય કૃષ્ણ ભક્ત છે. એમની કૃષ્ણ ભક્તિ અજોડ છે અને બંને પહેલેથી જ કૃષ્ણ ભક્તિમાં લીન છે. એટલે ભગવાનની ભક્તિમાં જે લીન હોય એની કસોટી પણ ભગવાન કરે અને એના કાર્યો પણ ભગવાન ઉકેલે, કામ પણ ભગવાન કરે છે સ્વયં. તો અહીંયા નરસિંહ મહેતાનું પણ એવું જ બને છે કે નરસિંહ મહેતાના, આપણે ખબર છે આપણને બધાને કે નરસિંહ મહેતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી પણ ભગવાને દરેક વખતે એમને સહાય કરી છે. નરસિંહ મહેતા નાગર હતા અને નાગરી નાતમાં બધા એમની હાંસી કરતા હતા કે એમની પાસે કાંઈ છે નહીં, સંપત્તિ નથી, શ્રાદ્ધનો સમય છે, નરસિંહ શું શ્રાદ્ધ કરશે. એમના નાગરના જ જે ભાઈઓ કુટુંબના લોકો હતા એ જ એમણે જ એમની હાંસી કરવા માટે, એમને તકલીફ આપવા માટે આખી નાતને આમંત્રણ આપી દીધું કે નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવાના છે, બધાને જમવાનું આમંત્રણ આપી દીધું. હવે નરસિંહ મહેતાની તો સ્થિતિ એવી હતી જ નહીં કે એ કોઈને જમાડી શકે. ત્યારે એમને જ્યારે ખબર પડી એટલે એમની પત્નીએ એમ કીધું કે તમે ઘી લઈ આવો. ઘી લેવા ગયા ત્યારે નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કરવાનું ચાલુ કરી દીધું. જ્યાં ગયા હતા ત્યાં નરસિંહ મહેતા ભજન કરી દીધું ચાલુ અને પછી ત્યાં ને ત્યાં આખી રાત પસાર થઈ ગઈ. પેલી બાજુ શ્રાદ્ધ થયું, ભગવાને બધું જ કાર્ય સંભાળી લીધું અને નરસિંહ મહેતાના ઘરે સરસ રીતે શ્રાદ્ધનું કાર્ય સંપન્ન થયું. અને બીજી વાત છે હુંડીની, તો કેટલાક લોકો એવા હતા કે નરસિંહ મહેતાને પજવે કે આ ભગવાનનો ભક્ત છે, પણ કેટલાક ટીખળ કરનારા લોકો હોય એની હાંસી કરતા હતા. એમણે કહ્યું કે હાલો આપણે નરસિંહ મહેતાને
પરેશાન કરીએ, હેરાન કરીએ. તો કેટલોક સંઘ છે એ દ્વારકા જતો હતો યાત્રાએ. તો પહેલાંના સમયમાં તો લૂંટારા ચોરની બીક લાગતી, પૈદલ જ યાત્રા કરતા લોકો, એટલે એમની પાસે પૈસા હતા. એટલે એને એમ થયું કે આ પૈસા છે એ કોઈકને સાચવવા દઈ દઈએ, એના બદલામાં આપણને હુંડી મળી જાય તો આપણે પૈસા સાચવવા નહીં અને દ્વારકા જઈને હુંડી વટાવી શકીએ. હવે આ દ્વારકાનો સંઘ હતો, એણે ગામને પાદરે 5-7 જુવાનિયા બેઠા હતા, એને પૂછ્યું કે અહીંયા કોઈ હુંડી લખે છે? તો કે હા, એ કે છે ને, એ કે હુંડી લાવો હું લખી દઉં. એણે હુંડી લખી દીધી અને પૈસા લઈ લીધા અને કાગળિયો આપી દીધો, નીચે સામળસા શેઠ એવું, કારણ કે નરસિંહ મહેતા સામળિયા શેઠ કરીને એ ભક્તિ કરતા હતા, એટલે એવી દસ્તક કરી દીધી, સાઇન કરી દીધી. હવે પેલો સંઘ છે એ દ્વારકા જાય છે. દ્વારકા જઈને એ પૂછે છે લોકોને કે અહીંયા સામળિયા શેઠ કોણ છે, અમારે આ હુંડી વટાવવાની છે. ત્યારે બધાને આશ્ચર્ય થાય છે કે અહીં તો સામળિયા શેઠ કોઈ નથી. પછી જુએ છો તો એક મોટા ઘટાદાર ઝાડની નીચે એક શેઠ જેવો માણસ બેઠો હોય છે. તો પેલો દ્વારકાનો સંઘ છે એમની પાસે જાય છે અને ઊંડી બતાવે છે. ત્યારે પેલો માણસ હસીને કહે છે કે હા, હું જ સામળિયો શેઠ છું, લાવો લાવો, હું તમારી જ રાહ જોતો હતો, મને નરસિંહ મહેતાનો સંદેશો આવી ગયો છે અને હું તમારી જ રાહ જોતો હતો. એમ કરી અને એણે ચિઠ્ઠી લઈ લીધી, ઊંડી એટલે ચિઠ્ઠી, કે નાણાં આપજો એવી ચિઠ્ઠી લખી દીધી હતી પેલા લોકોએ. એટલે એ ચિઠ્ઠી લઈ લીધી અને બદલામાં 700 રૂપિયા રોકડા સામળસા શેઠે ગણી દીધા. નરસિંહ મહેતાને તો આ વાતની જાણ પણ નથી. તો આવું છે, ભગવદ્ ભક્તિનો આવો પ્રભાવ છે, ભગવાનની ભક્તિ કરવાનો આવો લહાવો છે. તો ખરેખર જે ભગવાનના ભક્ત હોય છે એને રામબાણ તો અચૂક વાગે જ છે, પણ સાથે સાથે ભગવાન એની રક્ષા કરે છે, એમને ડગલે ને પગલે સહાય કરે છે, અને સાચા ભક્તો છે એ ઇતિહાસમાં અમર બની જાય છે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી ખેપ ભરી ખરેટાણે, આગળ સંત અનેકો ધાર્યા એવું ધનો ભગત ઉરાણે. હવે કહે છે કે આટલું જ નથી, આ તો કાવ્ય છે અને કાવ્યમાં બધી જ વસ્તુનો સમાવેશ ન થઈ શકે. આવા તો બીજા અનેક ભક્તો છે કે જેની ભગવાને એના અનેક ઉગાર્યા છે, ઉધાર્યા એટલે કે ઉગાર્યા છે, એમને ઉદ્ધાર કર્યો છે, એમનો અનેક ઉધાર્યા એટલે કે એવા અનેક ભક્તો છે કે એનો ઉદ્ધાર કર્યો છે. અને આવું ધનો ભગત ઉરાણે એટલે કે ધના ભગતે પોતાના હૃદયથી આ લખ્યું છે, કે આવા તો અનેક ઉદાહરણો ઇતિહાસમાં છે કે જેનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો હોય. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહીએ તો પાંડવો. ભગવાનની ભક્તિ જેમણે કરી એને ભગવાન ક્યારેય નિરાશ કરતા નથી. અલબત્ત એના બધા જ કાર્યો એ સંભાળે છે અને એનું બધું જ કાર્યમાં એ સહાય કરે છે, અને અંતે ભગવાન છે એ એમની રક્ષા કરે છે, એનો ઉદ્ધાર કરે છે. અને એક ભક્તને ભગવાન પ્રિય હોય છે, એવી રીતે ભગવાનને પણ ભક્ત એટલા જ પ્રિય હોય છે. અર્જુનને જેટલા કૃષ્ણ પ્રિય હોય છે એટલા જ કૃષ્ણને અર્જુન પ્રિય હોય છે. ત્યાં પણ ભક્ત અને ભગવાનનો સંબંધ છે, અને એ જ કારણે ભગવાને અર્જુનનો મહાભારતના યુદ્ધમાં રથ હાંક્યો અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. તો ખરેખર રામ બાણ વાગ્યા હોય તે જાણે, હરિના બાણ વાગ્યા હોય તે જાણે. અસ્તુ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. કંઈ મેસેજ હોય તો કોમેન્ટમાં આપજો. ધન્યવાદ.